नमस्कार मित्रों, गुजरात गवर्नमेंट जॉबना यूट्यूब प्लेटफॉर्म पर आप सबनु फरी एक बार एक नवा वीडियो में दिल थी हार्दिक स्वागत करूँ छू। दोस्तों आज नी वीडियो नी अंदर बात करीशु गुजरात ना नवा नायब मुख्यमंत्री नी। तमने सौ ने ख्याल ज छे गई काल 12 डिसेम्बर ना रोज मुख्यमंत्री अने मंत्रिमंडल नी शपथ विधि हती। टोटल 17 मंत्रीओनु मंत्रिमंडल मळ्युं छे, जेमां एक आपणा मुख्यमंत्री भूपेन्द्र पटेल बन्या छे। एमनी साथे अन्य 16 मंत्रीओए पण शपथ लीधा छे। एम थईने अत्यार सुधीनुं सौथी नानुं मंत्रिमंडल छे, टोटल 17 मंत्रीओनुं। हवे दोस्तों आवामां दरेकने क्वेश्चन थई रह्यो छे कि मुख्यमंत्री भूपेन्द्र पटेल छे तो नायब मुख्यमंत्री कोण हशे, केम के गई सरकारनी अंदर ज्यारे रूपाणी हता त्यारे नायब मुख्यमंत्री नितिन पटेल बे टर्म सुधी रह्या हता। आवामां हवे दरेकने क्वेश्चन थई रह्यो छे कि शुं नवा नायब मुख्यमंत्री मळशे, जो मळशे तो कोण हशे तेनी विगतवार वात करीशुं। एना पहेला टेलिग्राममां जोडावानुं बाकी हो तो जॉइन करी लेजो अने लिंक विडियोनी नीचे आपेली छे ए पण एकवार जरूरथी जोई लेजो। दोस्तों आगळ वात करीए नवा नायब मुख्यमंत्री कोण हशे, एना पहेला घणी बधी वस्तुओनुं एनालिसिस करवामां आव्युं छे। सौथी पहेला तो ए समजी लईए तो हालमां नायब मुख्यमंत्री ચૂંટાયા નથી તેનું પહેલું કારણ છે સ્પષ્ટ જનાદેશ। સ્પષ્ટ જનાદેશ એટલે શું? તો ગુજરાતના રાજકીય ઇતિહાસમાં તમામ રેકોર્ડ તોડીને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156 સીટ મેળવી છે। ભાજપ સામે હાલ કોઈ પણ રાજકીય પડકારો નથી, છતાં હાઈકમાન્ડની સીધી નજર ગુજરાત પર રહે જ છે, જેથી ભૂપેન્દ્ર પટેલ એકહથ્થું શાસન ચલાવી શકે। તો ભૂપેન્દ્ર પટેલ એકહથ્થું શાસન ચલાવી શકે એના માટે હાલમાં કોઈ પણ નવા નાયબ મુખ્યમંત્રી છે નહીં, તો આ છે પહેલું કારણ। જ્યારે બીજું કારણ દોસ્તો તમે જોઈ શકો છો કે નાયબ મુખ્યમંત્રીની જોખમી ટ્રેક રેકોર્ડ। હવે જોખમી કેમ એ સમજીએ તો 1972માં ઘનશ્યામ પટેલની સરકારમાં ચીમન પટેલ અને કાંતિલાલ ધિયા એમ બે નાયબ મુખ્યમંત્રી બન્યા, પરંતુ સવા વર્ષમાં જ તેમણે પદ છોડ્યું। ત્યારબાદ 1990માં ચીમનભાઈ પટેલ સરકારમાં કેશુભાઈ નાયબ મુખ્યમંત્રી બન્યા, તેમણે પણ છોડ્યું હતું પદ। 1994માં છબીલદાસ મહેતાની સરકારમાં 13 મહિના માટે નરહરિ અમીન નાયબ મુખ્યમંત્રી બનાવાયા હતા, એના પછી છેલ્લે છોડ્યું હતું। રૂપાણી સરકારમાં પણ નીતિન પટેલ બે અધૂરી ટર્મ માટે નાયબ મુખ્યમંત્રી રહ્યા હતા। એટલે કે ગુજરાતના રાજકીય ઇતિહાસમાં બનેલા પાંચેય નાયબ મુખ્યમંત્રી તેમનો કાર્યકાળ પૂર્ણ કરી શક્યા નથી, આ છે બીજું કારણ। ત્રીજું કારણ છે કે નારાજગીના કોઈ પણ કારણ નથી। તો ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપમાં ઘણી આંતરિક ખેંચતાણ જોવા મળતી હતી। રાજકોટ, કચ્છ અને સુરતમાં ભાજપે વ્યવસ્થિત રણનીતિ હેઠળ નારાજગી મુદ્દે સમાધાન કરાવી દીધું હતું। આ સિવાય પાટીદાર, કોળી અને ચૌધરી સમાજની માંગણીઓ મુદ્દે પણ ઘણી બેઠકો બાદ નારાજગી દૂર કરવામાં ભાજપને સફળતા મળી છે। હવે જ્યારે 156 સીટો કબજે કરતાં જ ઘણા સાનમાં સમજી ગયા છે કે હમણાં બોલવામાં મજા નથી, એટલે ભાજપ હાઈકમાન્ડ આ બાબતે નિશ્ચિંત છે, એટલા માટે જ નારાજગી ના થાય એના માટે નાયબ મુખ્યમંત્રીનું પદ નથી। ચોથું કારણ છે મંત્રીમંડળના વિસ્તરણનો વિકલ્પ। હાલ ફક્ત 17 જ ધારાસભ્યો છે મંત્રીમંડળની અંદર, અને કુલ 15% પ્રમાણે લગભગ 27 જેટલા ઉમેદવારો, 70 જેટલા ધારાસભ્યો મંત્રીમંડળમાં સમાવેશ કરી શકાય છે। તો દોસ્તો તમે અંદાજ લગાવી શકો છો કે આગામી સમયની અંદર લોકસભા 2024ની ચૂંટણીને ધ્યાનમાં લઈને આ મંત્રીમંડળ બનાવવામાં આવ્યું છે। બની શકે છે કે મંત્રીમંડળનું વિસ્તરણ થાય અને નવા મંત્રીઓ આમાં સામેલ થઈ શકે, એટલે કે ફેરફાર થઈ શકે, એટલા માટે નાનું મંત્રીમંડળ છે। પાંચમું કારણ છે નાયબ મુખ્યમંત્રી બંધારણીય પદ નથી। બંધારણમાં નાયબ મુખ્યમંત્રી કે નાયબ વડાપ્રધાનના પદનો ઉલ્લેખ નથી, પરંતુ ક્યારેક ડેમેજ કંટ્રોલની સ્થિતિમાં સામાજિક સમીકરણને ધ્યાનમાં લઈ તો ક્યારેક ગઠબંધન કરનારા પક્ષોની માંગને ધ્યાનમાં રાખીને સત્તા પક્ષ એક કે તેનાથી વધુ ધારાસભ્યોને નાયબ મુખ્યમંત્રી બનાવવા પડે છે, એટલે કે બંધારણ મુજબ કોઈ સરકારમાં નાયબ મુખ્યમંત્રી પદ જરૂરી નથી। તો એટલા માટે જ જોઈ શકો છો કે ગઈકાલે 12 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રીની શપથવિધિ થઈ, પરંતુ કોઈ પણ ધારાસભ્યને નાણામંત્રી નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા નથી।